कि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाई बोन सीमेंट बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यनो धबकार एवा 7 न्यूज नेटवर्क मां हूं दीप्ति मूल्य आपનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ભરૂડી નજીકના ટોલ નાકા નજીક ચેકિંગ દરમિયાન પરમ પૂજ્ય ભારતી બાપુની કારમાંથી 5.5 લાખની રોકડ મળી આવતા પુરાવા મંગાયા, ભક્તજનોમાં આક્રોશ। નેવા પટેલ સમાજના કાગવડ ખાતેના શ્રી ખોડલ ધામમાં માતાજીની મહાઆરતીનું આયોજન, લાખો ભાવિકો ઉમટી પડ્યા। ગીર અભયારણ્યમાં 4 માસનું વેકેશન પૂર્ણ, પ્રથમ દિવસે આવેલા પર્યટકોના સ્વાગત કરી મો મીઠા કરાવતું તંત્ર। મોરબી શહેરમાં બ્રાહ્મણ યુવાન પાસે ઘાતક હથિયારો અને 35 જેટલા કાર્ટીજ મળી આવતા સનસનાટી, ફરાર શખ્સની શોધખોળ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગોંડલ રોડ પર ભરૂડી નજીકના ટોલ નાકે વાહન ચેકિંગ દરમિયાન મહામંડલેશ્વરના પૂજ્ય ભારતી બાપુની કારમાંથી લાખોની મતા મળી આવતા અટકાવાઈ। આગામી ચૂંટણીને અનુલક્ષીને હાઈવે પર ઠેર ઠેર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે અને કોઈની પણ સેશરમ રાખ્યા વિના જ તંત્ર દ્વારા આચારસંહિતાનો ભંગ કરનાર લોકોની અટકાયત કરવામાં આવે છે। એ જ રીતે આજે તંત્ર દ્વારા રાજકોટ ગોંડલ હાઈવે પર ભરૂડી નજીકના ટોલ નાકા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન જૂનાગઢ અને અમદાવાદ ખાતેના ભારતી આશ્રમના ગાદીપતિ અને હજારો ભક્તોના હૃદયમાં બિરાજતા શ્રી ભારતી બાપુ પોતાના ઇનોવા કાર નંબર GJ1KS1008 લઈને ત્યાંથી પસાર થતા તેમને અટકાવી તેમની તથા કારની તલાશી લેતા કારમાંથી 5,43,620 રૂપિયાની રોકડ મળી આવતા તંત્ર દ્વારા તેમને અટકાવી તેમની પાસેથી આ રકમના આધાર પુરાવા માંગવામાં આવતા અનેક ભક્તોના મનમાં કચવાટ ફેલાયો હતો। કારણ કે ભારતી બાપુ એક સંત કહેવાય અને સંતને રાજકારણથી કંઈ લેવા દેવા ન હોય, ખેર જે હોય તે, પણ તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ રકમ અંગેનો ખુલાસો મળી જતા જવા દેવામાં આવશે। પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે આ રકમ ઇનોવાની લોન પેટેની છે અને મારી પાસે પુરાવા છે। બાપુએ પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી લીધી હતી। અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ। અને અત્યારે અમદાવાદથી જૂનાગઢ મારા આશ્રમ તરફ જઈ રહ્યો હતો। મારી ગાડી અહીં ટોલનાકા પાસે અધિકારીઓએ રોકીને એ ગાડીમાંથી કંઈક એમણે બધે જોતા મારી ગાડીની લોનના પૈસા ભરવા જઉં છું અને એ પૈસા 4.5 લાખ રૂપિયા મારી સાથે હતા, એટલે એ પૈસાની ઉપર આ લોકો ખોટી ખોટી કાર્યવાહી કરીને અમને 1 કલાકથી અહીં રોકી રાખી અને ખોટા હેરાનગતિ કરી રહ્યા છે। તો આવું થવું ન જોઈએ। ચૂંટણી પંચે અગર તો જે લોકોએ અધિકારીઓએ અધિકારમાં રહીને કામ કરવું જોઈએ, પણ સ્વચ્છ વહીવટવાળા માણસોને આવી રીતે હેરાન ન કરવા જોઈએ। નાયબ મામદારની ભરૂડી ટોલ નાકા પાસે વિધાનસભા ચૂંટણી અન્વયે આચારસંહિતા અમલીકરણ માટે રોકડ, નાણાં, હથિયાર તેમજ દારૂગોળા, દારૂ જેવી વસ્તુઓની બિનકાયદેસર હેરફેર થતી હોય તે માટે વાહન ચેકિંગ માટે સવારના 9:30 ભરૂડી ટોલ નાકા પાસે ચેક કરી રહ્યા હતા। એ દરમિયાન લગભગ 10:30 કલાકે જૂનાગઢ મહામંડલેશ્વર સ્વામી શ્રી વિશ્વભારતી મહારાજની ગાડી નીકળતા તેમાં ચેક કરતા તે ગાડીની અંદરથી અમને રોકડ રકમ જે મોટી સંખ્યામાં હોય તેવું જણાતા તે વિશેષ ગણતરી કરતા અંદાજે 5 લાખ ઉપરની રકમ હોવાનું જણાતા અમોએ તેમને રોકેલ અને તેની કાર્યવાહી કરેલ। બાદમાં રકમની એક્ઝેક્ટ ગણતરી કરતા તે રકમ 5,43,620 જોવા મળેલ અને તેમની પાસે તે રકમ ક્યાંથી આવી એનો ચોક્કસ પુરાવો અમને સંતોષકારક નહીં જણાતા ઇન્કમટેક્સ ઓફિસરશ્રીને જાણ કરતા રાજકોટના ઇન્કમટેક્સ ઓફિસરશ્રી આવતા તેઓને તે રકમ 5,43,620 તેમના હવાલે કરેલ છે અને હવે પછી ઇન્કમટેક્સ ઓફિસરશ્રી તેમના નિયમ મુજબ આગળની કાર્યવાહી કરશે। આદ્ય શક્તિમાં જગત જનની જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિની શરૂઆત, અબાલ વૃદ્ધ સહુ માતાજીની આરાધનામાં લીન। ગઢ જુનો ગિરનાર,
ઝડપીએ નવરાત્રી પર્વની શરૂઆત થતા જ માઈ ભક્તો માતાજીની પૂજા અર્ચના અને આરાધનામાં લીન બની જતા હોય છે. ઘેર ઘેર માતાજીનો ગરબો પધરાવી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અમુક માઈ ભક્તો જવારા વાવીને પણ માતાજીની આરાધના કરે છે, ત્યારે યુવાનો અને યુવતીઓ માટે તો જાણે કે નવ દિવસના નોરતા એટલે વિવિધ વેશભૂષામાં સજ્જ બની રાસે રમવાના દિવસો. ગઈકાલે પ્રથમ નવરાત્રી હોવા છતાં યુવાનો રાસે રમવા સજ્જ બની નીકળી પડ્યા હતા. સમી સાંજથી જ પોતપોતાના ગ્રુપમાં રમવા જવાની તૈયારીમાં લાગી ગયા હતા. જો કે તંત્ર દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી જ માઇક ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવતી હોય, રાત્રે 12 વાગ્યે માઇક બંધ કરાવી દેવામાં આવે છે. રાજકોટ શહેરની શેરીએ શેરી અને ગલીએ ગલી જાણે કે જગદંબામય બની ગઈ છે. ઠેર ઠેર પ્રાચીન ગરબીઓમાં પણ નાની નાની બાળાઓ કાલી ઘેલી ભાષામાં માતાજીના ગુણગાન કરતી જોવા મળતી હતી. હેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. લેઉવા પટેલ સમાજના શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમા શ્રી ખોડલધામ કાગવડ ખાતે મહાઆરતી. લાખોની સંખ્યામાં લેઉવા પટેલ સમાજ ઉમટી પડ્યો. ગઈકાલે નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામ કાગવડ ખાતે યોજાયેલી મહાઆરતીમાં ચારે દિશામાંથી લેઉવા પટેલ સમાજ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી હતી અને ચારે દિશાની પદયાત્રા સાંજે 5 વાગ્યા સુધીમાં ખોડલધામ ખાતે આવી પહોંચી હતી, જ્યાં લાખો ભાવિકો સાથે માતાજીની મહાઆરતી ઉતારી આરતીની જ્યોત દરેક જિલ્લા, તાલુકા, ગામ અને લેઉવા પટેલ સમાજના ઘેર ઘેર લઈ જવામાં આવશે. આરતી થયા બાદ લેઉવા પટેલ સમાજની બહેનોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી હતી. આસ્થાના પ્રતીક સમા ખોડલધામ ખાતેની મહાઆરતીમાં ભાગ લેવા માટે ભાવિકો દ્વારા સમભાવ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા ખોડલધામની ચારે દિશાઓમાંથી એટલે કે ગોંડલ, અમરનગર, જેતલસર અને ધોરાજીથી પ્રસ્થાન કરી સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ સાંજે 5 વાગ્યા સુધીમાં માતાજીના શરણે શીખ ચુકવવા પહોંચ્યા હતા. હેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, ખોડલધામ. પેલા નોરતે મહાઆરતી નો કાર્યક્રમ ખોડલધામ ટ્રસ્ટે આયોજન કર્યો. આપ સૌ અહીંયા માનવ મેરામણ જોઈ શકો છો. ચાર દિશામાંથી, આખા સૌરાષ્ટ્રમાંથી પદયાત્રા કરીને લોકો અહીં પહોંચ્યા છે અને હમણાં જ મહાઆરતીનો આપણે કાર્યક્રમ સંપન્ન કર્યો. પેલા નોરતે અહીંયા પદયાત્રા કરીને આવવાનો ઉદ્દેશ ખોડલધામનો ફક્ત ને ફક્ત સંગઠન વધુ વધુ જોરદાર થાય અને એ બાને લોકો આવે અને અહીંની જ્યોત, એક જ્યોત બધા એની સૌની ગામ, સૌના વોર્ડની અંદર લઈ અને 9 દિવસ આ વોર્ડને ત્યાં પ્રજ્વલિત રાખે અને જ્યોતનું ત્યાં રોજ સાંજે આરતી ઉતારે એટલા માટે જ્યોતની છે. અને 8મને દિવસે જોડી પર્વનું આયોજન કરવામાં આવેલું છે. આ જોડી પર્વ દરેક લેવા પટેલના ભાઈ અને બેન ને પહોંચી વળે એટલા માટે આ પર્વ રાખવામાં આવેલું છે. એટલે બધાનો ભાવ આ મંદિરની અંદર સમાવેશ થાય એ માટેનું જોડી પર્વ આપણે યોજના કરેલું છે. આપણી સંસ્કૃતિ ભૂલીને આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ આંધળી દોટ મૂકી રહ્યા હોય એવું લાગે છે. પ્રાચીન ગરબીઓમાં પણ ધીમે ધીમે આવી રહેલો બદલાવ. આપણી પ્રાચીન ગરબીઓમાં સંસ્કૃતિનો વારસો જાળવી રાખવાનો હોય છે, પરંતુ હરીફાઈના આ યુગમાં અને દેખાદેખીના સમયમાં તારા કરતા હું સારો એવું બતાવણની હોડમાં જાણે કે આપણી સંસ્કૃતિ બિલકુલ વિસરાઈ ગઈ છે. થોડા વર્ષો પહેલાની જ વાત કરીએ તો આપણી પ્રાચીન ગરબીઓમાં
नानी नानी बाळाओ जगत जननी माँ जोगमायाना स्वरूपे जारे चोकमां पधरावेली गरबीने फरते माताजीना गुणगान करती फरती हती त्यारे एवुं लागतुं हतुं के जाणे के खुद माताजी गरबे रमवा पधार्या छे। परंतु आजे तो हरीफाईना युगमां एक गरबी थी बीजी गरबीने चढियाती बनावानी जाणे के आयोजकोमां होड जामी छे। गरबा बधाय ओछा थाता जाय छे सुकामे के आ डिस्को डांडिया आव्या छे અને ડિસ્કો દાંડિયા જોવા વધારે માણસો જાય સુકામે કે એમાં સંસ્કૃતિ નથી ઓછું ઓછું થતું જાય અત્યારે ગીતો એવા થયા છે આપણે સાંભળવા બિલકુલ ગમે નહીં પણ સારા સારા ગીતો હોય અને ગરબા ગવાતા હોય ફિલ્મી ઢાળ ઉપર ગાય એનો કોઈ વાંધો નથી કે જ્યાં લગી બેન દીકરીને આપણે પ્રાચીન ગરબા પ્રાચીન અરવાચીનમાં જવા દેજો ડિસ્કો દાંડિયા કોઈ સંસ્કૃતિ નથી એમાં તમને કઈ જાણવા મળે નહીં અને કોઈ એમાં જાણવાની વસ્તુ છે નહીં સામાન્ય માણસને ન પરવડે એવા મૂંગા ડ્રેસ ફરજિયાત થઈ ગયા છે અને જૂના જમાનાના કર્ણપ્રિય ગરબા કે જેમાં માતાજીની ભક્તિ સિવાય કશું જ ન હોય એના બદલે ઘોંઘાટિયા વાતાવરણમાં અર્થહીન શબ્દોને જોડીને બનાવાતા વલ્ગારિટીથી ભરપૂર ગીતો સાંભળી એવું લાગે છે કે આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ આંધ્રી ડોટ અને હરીફાઈને લઈને પોતીકી સંસ્કૃતિ ગુમાવી રહ્યા છીએ। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। પહેલાના માણસો ગામડામાં ચોકમાં બધા ગામના ભેગા મળી અને રાસ રમતા, નાના મોટા બધા સાથે રાસ રમતા। અત્યારે કોઈને પહેલાના જેવું ગમતું જ નથી, અત્યારે બસ બધાને ડિસ્કો દાંડિયામાં રસ છે અને નોરતા શું છે એનું કોઈને મહત્વ જ નથી। બસ નોરતા એટલે આ બસ તૈયાર થઈ અને ડિસ્કો દાંડિયામાં જવું અને ગમે એની હારે વર્તન કરવું, ગમે એમ રાસ લેવાના, કે માતાજીના ગરબા શું છે એ કોઈને ખબર જ નથી। અત્યારે બસ ડિસ્કો દાંડિયા એટલે ઇંગ્લિશ પિક્ચરના ગીત, હિન્દી ગીત એના ઉપર રાસ લેવાના, કોઈને માતાજીના ગરબામાં રાસ લેવાનો રસ જ નથી એમ। પ્રાચીન સમયમાં આપણે જોતા તો માણસો આખી રાત માતાજીની ઉપાસના કરતા અને નિસ્વાર્થ ભાવે કાંઈ પણ કાંઈ ઇનામ કે કોઈની આશા વગર ગરબે રમતા, નાની નાની બાળાઓ ગરબે રમતી કે પછી કોઈ મોટાઈ માતાજીનો કોઈ વેશ કાઢે કોઈ એવી રીતે રમતા અને માતાજીની ઉપાસના કરતા નવે નવ દિવસ। અને અત્યારે જોઈ તો બસ બધાને ફેશન બ્યુટી પાર્લરમાં તૈયાર થવું અને ડિસ્કો દાંડિયામાં ક્લાસીસ કરીને એના ખર્ચા મા બાપને તેવડ હોય કે ન હોય કરાવવાના। પહેલાના જે વડીલો હતા એ માતાજીના ગરબા ગવાતા, એમ કે બેનું દીકરીને ગરબા લેવાના, તો એ બેનું દીકરીની ઉંમર શું હોય કે 10-15 વર્ષની દીકરી હોય ગરબા ગાય અથવા ગરબામાં રમે તો સારી લાગે। અને બીજા ડિસ્કો દાંડિયા વાળા અત્યારના યુગમાં કે જે જાય છે 2-2 મહિના સુધી પ્રેક્ટિસ કરવા જાય એના પૈસા ભરે છે, એવા ખર્ચા કરે છે, છતાં એમ કહે છે કે અમારી દીકરી તો હોય એવા જ મેળે એવી, પણ એ દીકરીને તમે ક્યાં પૂછો તો ખરા કે તું હું કેટલા વાગે જાસ, કેટલા વાગે આવસ, તું આ હું કરત। એશિયાટિક સિંહનું નિવાસસ્થાન ગણાતા સાસણમાં 4 માસના વેકેશન બાદ ફરી સિંહ દર્શનની શરૂઆત, પ્રથમ દિવસે જ 350 જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા। ગઈકાલે 4 માસના વેકેશન બાદ સાસણ ગીરમાં એશિયાટિક સિંહોને મુક્ત રીતે ફરતા જોવાની શરૂઆત કરવામાં આવી હતી। ચોમાસાના 4 માસ દરમિયાન પ્રવાસીઓ માટે ગીરના જંગલમાં પ્રવેશવાની છૂટ અપાતી નથી, જે ગઈકાલથી શરૂઆત કરવામાં આવી હતી। અભયારણ્ય ખુલ્લું મુકાતાની સાથે જ પ્રવાસીઓ સિંહ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને પ્રથમ જ દિવસે 333 જેટલા ભારતીય અને 12 જેટલા વિદેશી પ્રવાસીઓ મળી કુલ 350 જેટલા પ્રવાસીઓએ ગીરના જંગલમાં મુક્ત રીતે ફરતા સિંહ, દીપડા તેમજ અન્ય પ્રાણીઓને નિહાળી રોમાંચ અનુભવ્યો હતો। વેકેશન પૂર્ણ થયા બાદ પ્રથમ દિવસે આવેલા પ્રવાસીઓને જંગલ ખાતા દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયા બાદ મીઠા મોઢા કરાવી સિંહ દર્શનની શરૂઆત કરાવવામાં આવી હતી। અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, સાસણ ગીર।
शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाइबोन सीमेंट, बॉन्डिंग नेशन। અરે જુઓ, લીલી છમ, હરિયાળી અને ગાર્ડન જેવા ગ્રાઉન્ડ માં રમવાની મજા તો કઈક અલગ જ છે। અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, મનોરમ્ય લાઇટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું જ, અને હા, લાખો ના લાખેણા અનમોલ ઇનામોની વણઝાર તો ખરી જ। આવો રમીએ રાસ નુપુર ગ્રુપ સંગાત। અમારું સરનામું નોંધ કરી લેશો? 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપ ની બાજુમાં, રાજકોટ। આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો। મોબાઈલ નંબર છે 9824735320 અને 9904001110। પુરુષ, તું મારા સુરજ ના નામ। સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001:2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ। તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર। 27 ગુંદાવાડી પલંગ ચોક, ફોન નંબર 0281-2220002 તેમજ 98-250-78-997, 92-77-77-72-3 રાજકોટ। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ નજીક મોડી ન્યૂ ટાઉનશીપ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવથી વિસ્તારવાસીઓએ મહાનગરપાલિકા કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। શહેરના 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલ મોડી ન્યૂ ટાઉનશીપની સોસાયટીઓમાં છેલ્લા 3-1 વર્ષથી આશરે 25,000 ની વસ્તી વસવાટ કરે છે, પરંતુ આ સોસાયટીઓને 150 ફૂટ રોડને જોડતો એક પણ રોડ નથી। જે મેટલિંગ રોડ બનાવાયેલા છે તે પણ બિસ્માર હાલતમાં હોય, ફરીથી મેટલિંગ કરી આપવા તેમજ આ સોસાયટીઓમાં ગેરકાયદે થયેલા દબાણ દૂર કરી આપવા તેમજ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે તે ઝડપથી પૂર્ણ થાય, આવી અનેક માગણીઓ સાથે આજે આ સોસાયટીઓમાં રહેતા વિસ્તારવાસીઓ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઘટતું કરવા માગણી કરવામાં આવી હતી। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। મકાનોના વેરા ભરી રહ્યા છીએ, વેરા હવે અમે કેના ભરી અમને ખબર પડતી નથી। વેરા લેવામાં આવે છે, ડન દેવામાં આવે છે, પણ કઈ અમારું સુવિધા આપતા નથી આ લોકો, એના માટે। અને બીજા નંબરમાં કે જો અમને આ સુવિધા નહીં મળે, એટલે આ વખતે અમે નક્કી જ કરેલું કે અમે ચૂંટણી પણ બહિષ્કાર કરવાના છીએ, અમારા વિસ્તારમાંથી કોઈ પણ ચૂંટણી ને મતદાન કરવા પણ જઈ શકે એમ તેમ નથી। અત્યારે જો અમને રજૂઆત કરીએ, વારંવાર અમે રજૂઆત કરી, તો એ લોકો એવો જવાબ આપે છે કે જ્યાં લગી તમારી ટીપી સ્કીમ ન બેસે ત્યાં લગી તમને રોડ રસ્તા ન મળે।
તો ટીપી સ્કીમ અમારે બેસાડવાની કે અધિકારીઓને તેનો જવાબ અમને મળતો નથી એટલે આ વારંવાર અમે આવી રીતે રજૂઆત કરેલી છે. હવે આનાથી આગળ પણ અમે આગળ ઉગ્ર આંદોલન કરશું, રોડ રસ્તા બંધ કરીને આંદોલન કરવા તૈયાર છીએ. ગઈકાલે શરૂ થયેલ નવરાત્રી પર્વ નિમિત્તે શહેરના અર્વાચીન દાંડિયામાં યુવાનો ઝૂમી ઉઠ્યા. નુપુર દાંડિયા રાસનું છેલ્લા 9 વર્ષથી આયોજન. શહેરના 150 ફૂટ રિંગ રોડ નાના મવા સર્કલ નજીક આવેલા પેટ્રોલ પંપની બાજુમાં યોજાયેલા નુપુર રાસોત્સવમાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. આ નુપુર રાસોત્સવનું છેલ્લા 9 વર્ષથી આયોજન કરવામાં આવે છે. ગ્રુપના પ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમારું આયોજન દર વર્ષે વધુ ને વધુ લોકચાહના મેળવે છે, કારણ કે સંપૂર્ણ પારિવારિક વાતાવરણ અને કડક સિક્યોરિટી વ્યવસ્થા અમારી મુખ્ય નેમ હોવાથી પરિવાર સાથે લોકો રમવા આવે છે. ગઈકાલે નવરાત્રીના પ્રથમ દિવસે પણ સમી સાંજથી જ ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને રાત્રે 12 વાગ્યા સુધી માઇક વગાડવાની મંજૂરી હોય 12 વાગ્યે મહામુસીબતે ખેલૈયાઓને સમજાવી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. અહીં દર વર્ષે મેગા ફાઇનલમાં અનેક ઇનામોનું વિતરણ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પ્રિન્સ થનાર યુવકને બાઇક અને પ્રિન્સેસ તરીકે વિજેતા થનાર લેડીઝ બાઇક આપવામાં આવશે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. શહેરમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે 3 હથિયાર તેમજ 35 કાર્ટીસ સાથે બ્રાહ્મણ યુવાનની ધરપકડ કરતા સનસનાટી. પોલીસ પોતાની રીતે કામગીરી કરતી હોય છે, પરંતુ આગામી ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ બાબતનો સલ્પસ્પર્શી અભ્યાસ કરી કાર્યવાહી હાથ ધરાય છે. એ રીતે મોરબી સીટીપીઆઈને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસ સ્ટાફ ગત રાત્રિએ મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગરમાં રહેતા અને જમીન મકાનના ધંધાર્થી એવા બ્રાહ્મણ યુવાન મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંતભાઈ રાવલના ઘેર દરોડો પાડતા એક એરગન, એક પિસ્તોલ અને એક રિવોલ્વર તેમજ 35 જેટલા જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા અને આ હથિયાર અંગે વધુ પૂછપરછ કરતા મુન્નાએ હરેન્દ્રસિંહ ઉર્ફે ભુરિયાનું નામ આપતા પોલીસે મુન્નાની અટકાયત કરી ભુરિયાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નજીકના સમયમાં જ ચૂંટણી આવી રહી હોય આટલા હથિયાર એક સાથે મળી આવતા આ હથિયારો ક્યાંથી લાવ્યા હશે અને કોને આપવાના હશે વગેરે જેવી વધુ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. વિધાનસભાની ચૂંટણી સંબંધે અમારા એસપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચના હતી કે ગેરકાયદેસર હથિયારો કોઈ રાખતા હોય, અગર તો હેરાફેરી કરતા હોય તો તે બાબતે માહિતી મેળવી, વોચમાં રહેવું, જેના અનુસંધાને અમે વોચમાં હતા અને માહિતી મળેલી કે મોરબી ગાયત્રીનગર ખાતે રહેતા મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંતભાઈ રાવલ નામનો વ્યક્તિ પોતાના ઘરે હથિયારો રાખેલા છે તેવી માહિતી મળતા ડિસ્ટાફના માણસો, ડિસ્ટાફ પીએસઆઈ સાથે અમે સદીના ઘરે તપાસ કરતા તેના ઘરેથી એક રિવોલ્વર, એક પિસ્ટલ, એક એરગન, 35 કાર્ટીસ તેમજ 98 છરા મળી આવેલા, જે બાબતે અમે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે, જેની તપાસ હાલમાં ચાલુ છે. હથિયારો તેના અનુસંધાને તેની પૂછપરછ ચાલુ છે, તે ક્યાંથી લાવેલો, કેમ લાવેલો,
કોની પાસેથી લાવેલું છે તે તમામ પ્રકારની હાલમાં તેની તપાસ ચાલુ છે। રાજકોટની ભાગોળે આવેલા કોઠારિયા ગામની છેવાડાની સોસાયટીઓમાં પીવાના પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની। શહેરની ભાગોળે આવેલા કોઠારિયા ગામની સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા વિકટ હોય વિસ્તારવાસીઓ અવારનવાર રજૂઆત કરી કંટાળી ગયા હોવા છતાં કોઈ જાતની નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા આજે લોકો ગ્રામ પંચાયત કચેરીએ ધક્કા ખાઈને કંટાળ્યા હોવાથી તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી જઈ રજૂઆત કરતા તેમણે 150 ફૂટ રિંગ રોડ પરની કોર્પોરેશન ઓફિસે જવાનું જણાવતા લોકો ઉગ્ર બન્યા હતા અને ચૂંટણી સમયે હાથ પગ જોડી મત માગવા આવતા રાજકારણીઓની મહિલાઓએ ઉગ્ર ભાષામાં ઝાટકણી કાઢી જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી ત્યારે તમને જવાબ દેવાનો સમય નથી પરંતુ આગામી ચૂંટણી વખતે અમો તમને જવાબ દેશું હજુ પણ જો પીવાના પાણીની સમસ્યા દૂર કરાવવામાં નહીં આવે તો આગામી સમયમાં રોડ રોકો જેવા ઉગ્ર આંદોલનો ચલાવવામાં આવશે। અહેવાલ ધીરેન રાઠોડ 7 ન્યૂઝ રાજકોટ। જવાબ જ નહી ફોન કરીએ ને ત્યારે એમ કે હું બાર છું ફોન જ બંધ કરી દે અને કા એમ કે લાઈન તૂટી ગઈ એમ સરપંચ તમે જાવ તો મનસુખભાઈ કાલે એમ કહી દીધું કે અમે બાર ગામ છીએ સંજયભાઈ હતા તો પ્રોગ્રામ માં હતા તો એને એમ કહી દીધું કે હું નથી ઘરે બાર ગામ છો જામનગર છો એમ। પાણીની રજૂઆત કરવા આવ્યા હતા અમે કોઠારિયા વિસ્તારમાંથી જ્યાં પાણીની મહિનામાં 2-3 ફેરી પાણી આપે છે એવી રજૂઆત છે માણસોની સરપંચ સામુ કાંઈ જોતા નથી કાંઈ કરતા કાંઈ જવાબ દેતા નથી એટલે અમે TDO સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા TDO સાહેબે કીધું મારામાં ન આવે કોઠારિયા પાણી પુરવઠામાં આવે ત્યાં તમે જાઓ। તો દર્શક મિત્રો આ હતા 7 ન્યૂઝ નેટવર્ક ના અત્યાર સુધીના સમાચારો। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર।